નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે સોળ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં વિડીયોઝના અપડેટ તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ સોળ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક દેશના પ્રથમ સ્પેસ પાર્ક માટે કયા રાજ્ય સાથે સમજૂતી કરવામાં આવી તો તે રાજ્ય છે કેરળ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ પી સદાશિવમ વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કોના દ્વારા ઓપરેશન નંબર પ્લેટ શરૂ કરવામાં આવ્યું તો તે શરૂ કરવામાં આવ્યું છે આરપીએફ દ્વારા આરપીએફનું પૂરું નામ છે રેલવે પોલીસ ફોર્સ તેની સ્થાપના સત્યાવીસ જુલાઈ અઢારસો બોતેરમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં હાલમાં રેલવે મંત્રી છે પિયુષ ગોયલ અને ટોટલ રેલવે ઝોન છે અઢાર પ્રશ્ન ત્રણ હાલમાં જ કોને એશિયાઈ એથ્લેટિક્સ એસોસિએશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે પીટી ઉષાને હાલમાં જ પીટી ઉષાને એ એ એના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન ચાર નીચેનામાંથી કોણે મહાત્મા ગાંધીની એકસો પચાસમી જયંતિને સામુદાયિક દિવસ તરીકે જાહેર કર્યું તો તે જાહેર કર્યું છે રેલવે બોર્ડે રેલવે બોર્ડના ચેરમેન છે વિનોદ કુમાર યાદવ પ્રશ્ન પાંચ હાલમાં જ વેસ્ટલે સ્નેઝીડરે ફૂટબોલમાંથી સંન્યાસ લીધો તે કયા દેશના ખેલાડી છે તો તેઓ છે નેધરલેન્ડના ખેલાડી કે જેમણે સંન્યાસ લીધો છે તેમણે નેધરલેન્ડ તરફથી એકસો ચોત્રીસ મેચ રમ્યા છે નેધરલેન્ડ પાટનગર એમડસ્ટમ ચલણ યુરો અને પ્રધાનમંત્રી છે માર્ગ રૂટે પ્રશ્ન છ હાલમાં જ ગોગાબિલ સરોવરને કયા રાજ્યનું પ્રથમ સામુદાયિક રિઝર્વ જાહેર કર્યું તો તે આવેલું છે બિહારમાં આ સરોવર બિહારના કટિહાર જિલ્લામાં આવેલું છે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન સાત વર્ષ બે હજાર ઓગણીસને વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવ્યું પંદર ઓગસ્ટના રોજ પ્રથમ વિશ્વ સંસ્કૃત દિવસ ઓગણીસો ઓગણસિત્તેરમાં ઉજવવામાં આવ્યો હતો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યના પંચમ પંચમતીર્થને જીઆઈ ટેગ આપવામાં આવ્યું તો તે આવેલું છે તમિલનાડુમાં કે જેને જીઆઈટી એટલે કે ગ્લોબલ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવ્યું છે તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર વીસનો શુભારંભ કોણે કર્યો તો તે કર્યો છે હરદીપસિંહ પુરીએ શહેરી આવાસ મંત્રી છે હરદીપસિંહ પુરી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ સ્વચ્છ નગર એપ કોણે લોન્ચ કરી તો તે લોન્ચ પણ હરદીપસિંહ પુરીએ જ કરી છે શહેરી આવાસ મંત્રી હરદીપસિંહ પુરી આ એપના માધ્યમથી સરકારી વાહનોને ટ્રેક પણ કરી શકાશે પ્રશ્ન અગિયાર ગૂગલ દ્વારા આયોજિત ડુલ ફોર ગૂગલ બે હજાર ઓગણીસ પ્રતિયોગિતાનું પુરસ્કાર કોણે જીત્યો તો તે જીત્યો છે અરાનચા પેના પોપો અમેરિકાની પેના પોપોએ આ પ્રતિયોગિતા જીતી છે તેમને ત્રીસ હજાર ડોલરનું ઇનામ અને સાથે જ પચાસ હજાર ડોલરનો ટેકનોલોજી એવોર્ડ પણ મળ્યો છે આ પ્રતિયોગિતા દર વર્ષે ગૂગલ દ્વારા આયોજિત કરવામાં આવે છે પ્રશ્ન બાર હાલમાં જ કોણે દેશભક્તિ ગીત વતન રિલીઝ રિલીઝ કર્યું તો તે છે દૂરદર્શન પર આ ગીત પ્રકાશ જાવડેકરે લોન્ચ કર્યું હતું દૂરદર્શનની સ્થાપના ઓગણીસો ઓગણસાઠમાં ચેરપર્સન સૂર્યપ્રકાશ અને હાલમાં દૂરદર્શનના ઓનર છે પ્રસાર ભારતી પ્રશ્ન તેર હાલમાં જ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર બીજા ઓગણીસ કોણે આપ્યા તો તે આપ્યા છે કિરણ રીજીજુ કેન્દ્રીય ખેલ મંત્રી છે કિરણ રીજીજુ તેમણે આંતરરાષ્ટ્રીય યુવા દિવસે એટલે કે બાર ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર બીજા હજાર ઓગણીસ આપ્યા તેમણે આ પુરસ્કાર વીસ વ્યક્તિઓને આપ્યા છે પ્રશ્ન ચૌદ હાલમાં જ બીસીસીઆઈ કઈ સંસ્થા અંતર્ગત ડોપ ટેસ્ટ માટે તૈયાર થયું તો તે સંસ્થા છે નાડા એન એ ડીએ બીસીસીઆઈનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્થાપના ઓગણીસો મુંબઈમાં અને મુખ્ય કોચ છે રવિ શાસ્ત્રી નાડાનું પૂરું નામ છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી પ્રશ્ન પંદર હાલમાં જ સ્પીડ ડાયલ યોર પાર્ટનર ફોર લાઈફ કોણે લોન્ચ કર્યું તો તે લોન્ચ કર્યું છે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની સ્થાપના બે હજારમાં તેનું મુખ્ય મતલબ નવી દિલ્હીમાં થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો થેન્ક યુ વેરી મચ